નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર, એક એવો શો જે આપના સપનાનું ઘર ખરીદવામાં આપની મદદ અને માર્ગદર્શન બંને કરે છે. અને એ માટે આપણે જઈએ છીએ ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની પ્રોપર્ટીઝથી પરિચિત થવા માટે. આ અઠવાડિયે આપણે વાત કરીશું અમદાવાદની. અમદાવાદના થોડ રાંચરડા રોડ ઉપર આવેલી અરવિંદ ગ્રુપની સરસ મજાની સ્કીમ છે અપલેન્ડ્સ ગોલ્ફ લિવિંગ. 4, 5 અને 6 BHKના લક્ઝુરિયસ વિલાની આ સ્કીમ છે. આપણે એનું સેમ્પલ હાઉસ જોઈશું, એ ગ્રુપ વિશે જાણીશું. પરંતુ સૌથી પહેલાં જોઈ લઈએ કે થોડ રાંચરડા રોડ જે છે એનો વિકાસ કેવી રીતે થયો છે. અમદાવાદથી આશરે 20 કિલોમીટરના અંતરે આવેલો છે થોડ વિસ્તાર, અને આ વિસ્તાર થોડ બર્ડ સેન્ચ્યુરી માટે જાણીતો છે. થોડનું તળાવ આજે આપણે જે પ્રોજેક્ટની મુલાકાત લઈ રહ્યા છે તે અરવિંદ અપલેન્ડ્સથી માત્ર 4 કિલોમીટરના અંતરે આવેલું છે. થોડ રાચરડાના મુખ્ય રોડ ઉપર આ સાઇટ આવેલી છે. આમ તો અહીં ખાસ કરીને વીકેન્ડ ફાર્મ્સ અને બંગલોની સ્કીમ ખાસ કરીને જોવા મળી રહી છે. જો કે અમદાવાદમાં નવા વિકસી રહેલા વિસ્તાર 200 ફીટ રિંગ રોડથી આ વિસ્તાર માત્ર 12 કિલોમીટર દૂર છે, અને નવી ટીપીને કારણે આ વિસ્તારમાં રોડ રસ્તા નવા જ બનેલા છે. રોકાણકારોને ભવિષ્યમાં ફાયદો કરાવી શકે તેવો આ વિસ્તાર છે. તો આપણે જાણ્યું અમદાવાદના રાંચરડા થોડ રોડ વિશે. આજ રોડ ઉપર આવેલી છે અરવિંદ ગ્રુપની અપલેન્ડ્સ 4, 5, 6 BHKના વિલાઝની સ્કીમ છે ગોલ્ફ લિવિંગ, જેનું ટેગલાઇન છે. આપણે એનું સેમ્પલ હાઉસ જોઈશું, પરંતુ એ પહેલાં જાણી લઈએ અરવિંદ ગ્રુપના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિપાર્ટમેન્ટ અરવિંદ સ્માર્ટ સ્પેસ વિશે. અરવિંદ આ નામ ટેક્સટાઇલ ક્ષેત્રે ખૂબ જ મોટું નામ છે, અને આ જ કંપનીની રિયલ એસ્ટેટની પાંક એટલે અરવિંદ સ્માર્ટ સ્પેસીસ. 9 વર્ષ પહેલા આ ગ્રુપની શરૂઆત થઈ હતી, અને 2015થી આ એક લિસ્ટેડ કંપની બની છે. આ સમયગાળા દરમિયાન અમદાવાદ અને બેંગ્લોર જેવા શહેરોમાં ઘણા બધા પ્રોજેક્ટ થઈ ચૂક્યા છે. હાલ અરવિંદ સ્માર્ટ સ્પેસીસના 12 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જે પૈકી આજે આપણે મુલાકાત લઈશું અમદાવાદ નજીક થોડ રાંચરડા રોડ પરના લક્ઝુરિયસ વિલાના પ્રોજેક્ટ અરવિંદ અપલેન્ડ્સની. અરવિંદ અપલેન્ડ્સ 4, 5 અને 6 BHKના લક્ઝુરિયસ વિલાની સ્કીમ છે. આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પરંતુ એ પહેલાં હું આપને જણાવી દઉં કે આ જે આખી સ્કીમ છે એ 2 ફેઝમાં તૈયાર થઈ રહી છે. પહેલા ફેઝની અંદર 280 યુનિટ તૈયાર થઈ રહ્યા છે, જેની અંદર તમને 4, 5, 6 BHKના અલગ અલગ ઓપ્શન મળે છે. પ્લોટ સાઇઝ અલગ મળે છે, 640 સ્ક્વેરયાર્ડથી લઈ અને 3000 સ્ક્વેરયાર્ડ સુધીની પ્લોટ સાઇઝ તમને અહીંયા મળી રહી છે. એની અંદર તમે ઈચ્છો એ સાઇઝનું કન્સ્ટ્રક્શન કરાવી શકો છો. આપણે જે સેમ્પલ હાઉસ જોવા જઈ રહ્યા છે 5 BHKનું સેમ્પલ હાઉસ છે, એની સાઇઝ છે 1500 સ્ક્વેરયાર્ડનો. તમને અહીંયા પ્લોટ મળે છે, અને એની અંદર જે કન્સ્ટ્રક્શન એરિયા મળી રહ્યો છે એ 6100 સ્ક્વેર ફીટનો મળી રહ્યો છે. આ કાર્પેટ એરિયા છે, કારણ કે રેરાના નવા નિયમો જે લાગુ થયા છે એ મુજબનો તમને જે કન્સ્ટ્રક્ટેડ એરિયા મળે છે એ 6100 સ્ક્વેર ફીટનો કાર્પેટ એરિયા મળે છે. તમને 2 ગાડીઓનું પાર્કિંગ મળે છે, સરસ મજાનો વિશાળ ગાર્ડન મળે છે, સાથે સાથે વોટર બોડી અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે બિલ્ડર દ્વારા વોટર બોડી બનાવીને આપવામાં આવે છે. એની સાથે તમારો જે પ્રવેશનો એરિયા છે, અહીંયા આપણે જોઈ રહ્યા છે કે તમે પગથિયા ચડીને ઉપર આવો એટલે જેને આપણે વેસ્ટિબ્યુલ એરિયા કહીએ અથવા તો પેસેજ કહીએ એ પ્રમાણેનો આખો એરિયા તમને અહીંયા ઓપન મળી રહ્યો છે. અહીંયા તમે સરસ મજાનો હિંચકો લગાવી શકો છો, અથવા તો આ સ્પેસને ઓપન રાખી અને સજાવટ કરવા માગતા હો તો કરી શકો, એટલી સ્પેસ તમને મળે છે. આ આખી સ્પેસની સાઇઝની વાત કરીએ તો 24 ફીટ બાય 12.5 ફીટની સાઇઝ તમને અહીંયા મળી રહી છે. આ ઓપન સ્પેસ છે, એનો ઉપયોગ તમે ઈચ્છો એ રીતે કરી શકો છો. હવે આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ. આપણે જે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ અપલેન્ડ્સનું 5 BHKનું આ સેમ્પલ હાઉસ છે. એની સાઇઝ તમને કાર્પેટ એરિયા રીતે જોઈએ તો 6100 સ્ક્વેર ફીટની મળી રહી છે. તમે પ્રવેશ કરો એની સાથે વિશાળ તમને વેસ્ટિબ્યુલ એરિયા અહીંયા મળી રહ્યો છે. 9 ફીટ બાય 8 ફીટનો એરિયા તમને વેસ્ટિબ્યુલ તરીકે મળી રહ્યો છે. એટલે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે વિલામાં જે પ્રમાણે દરવાજાની સાઇઝ હોવી જોઈએ એ પ્રમાણે દરવાજાની સાઇઝ પણ છે, અને ફૂલ સાઇઝના દરવાજા તમને અહીંયા મળે છે.
અને આ જે જગ્યા મળી રહી છે એની તમે સરસ સજાવટ કરી શકો છો. અહીંયા બેઠક વ્યવસ્થા તમે સરસ રીતે ગોઠવી શકો છો. એની સાથે સાથે આ એરિયા ઓપન મળે છે, તમે અહીંયા ઈચ્છો તો નાનકડા પ્લાન્ટેશન વગેરે પણ લગાવી શકો છો. આ ડ્રોઈંગ રૂમ છે, તમે વેસ્ટિબ્યુલ એરિયાથી અંદર પ્રવેશ કરો એટલે વિશાળ પેસેજ તમને મળે છે, કારણ કે આ આખી બંગલોની એટલે કે વિલાની સ્કીમ છે એટલે તમને ખૂબ જ વિશાળ જગ્યા અહીંયા મળે છે અને એનો તમે સરસ રીતે ઉપયોગ કરી શકો છો. 32 ફીટ બાય 14 ફીટનો આખો વિશાળ તમને હોલ મળી રહ્યો છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાની બેઠક વ્યવસ્થા તમે સજાવી શકો છો. 10 થી 12 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેની બેઠક વ્યવસ્થા તમને અહીંયા મળી રહી છે. ફ્લોરિંગની વાત કરીએ તો માર્બલ ફ્લોરિંગ અહીંયા આપવામાં આવ્યું છે. દરેક જગ્યાએ તમે જોઈ રહ્યા છો એમ ડ્રોઈંગ રૂમની અંદર પ્રવેશદ્વારની સાથે સાથે તમને આખું માર્બલનું ફ્લોરિંગ અહીંયા આપવામાં આવ્યું છે. સાથે સાથે હાઇટની વાત કરીએ તો એટલી વિશાળ હાઇટ તમને અહીંયા મળી રહી છે, 16 ફીટની હાઇટ તમને અહીંયા મળી રહી છે. એટલે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે લગભગ 2 માળની જે હાઇટ હોય છે એ પ્રમાણેની હાઇટ તમને અહીંયા મળી રહી છે. સાથે સાથે એટલા જ ફૂલ સાઇઝના ડબલ ગ્લેઝ ગ્લાસ, ટફન ગ્લાસ અહીંયા બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે અને એલ્યુમિનિયમની જે ફ્રેમિંગ છે એના દ્વારા એને લગાવીને આપવામાં આવે છે કે જેથી તમે તમારા ગાર્ડનનો વ્યૂ કે વોટર બોડીનો વ્યૂ લેવો હોય તો અહીંથી સરસ રીતે તમે જસ્ટ કર્ટેન હટાવો અને તમને આખો વ્યૂ સરસ મજાનો અહીંયા મળી જાય છે. જે અહીંયા ડાઇનિંગનો એરિયા તમને મળી રહ્યો છે ખૂબ વિશાળ મળી રહ્યો છે, 16 ફીટ બાય 24 ફીટનો આખો એરિયા તમને અહીંયા મળી રહ્યો છે. તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે 8 થી 10 વ્યક્તિ માટેનું ડાઇનિંગ ટેબલ તમે સરસ રીતે સજાવી શકો છો. એ સિવાય તમારી કિચનને લગતી ક્રોકરી જે છે એ તમે અહીંયા રાખી શકો એટલી સ્પેસ તમને મળે છે અને છતાં પણ તમે કમ્ફર્ટેબલ મૂવમેન્ટ કરી શકો એટલી વિશાળ જગ્યા તમને અહીંયા મળે છે. સાથે સાથે અહીંયા સ્ટોરરૂમનો એરિયા આપવામાં આવ્યો છે. સ્ટોરની સાઇઝની અગર વાત કરીએ તો અહીંયા તમને વિશાળ સાઇઝનો સ્ટોર મળી રહ્યો છે, 8 ફીટ બાય 8 ફીટનો સ્ટોર એરિયા મળી રહ્યો છે કે જ્યાં આગળ તમે તમારું 12 મહિનાનું અનાજ સ્ટોર કરી શકો છો. કિચન તમને મળી રહ્યું છે 14 ફીટ બાય 15 ફીટનું, એટલે ખૂબ જ વિશાળ તમને કિચન અહીંયા મળી રહ્યું છે. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાના રેક તમે આ રીતે બનાવી શકો અને એની સરસ સજાવટ પણ કરી શકો છો, અથવા તો તમે ત્યાં ઈચ્છો તો તમારા વાસણો અથવા તો જે કંઈ તમે ગોઠવવા માગતા હો એ ત્યાં ગોઠવી શકો એટલી જગ્યા તમને મળે છે. સાથે સાથે તમને અહીંયા એક સર્વિસ પ્લેટફોર્મ પણ મળે છે અને એની સાથે એટલી સ્પેસ મળે છે કે તમે તમારું માઇક્રોવેવ, ઓવન કે જે કંઈ ગોઠવવા માગતા હો એ સરસ રીતે ગોઠવી શકો છો. આ ફર્નિચર તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, એક સેમ્પલ હાઉસમાં તમને આઈડિયા આવે એટલા માટે આપવામાં આવે છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. સાથે સાથે આ પ્રમાણેનું કોટિંગ કરેલું જે પ્લેટફોર્મ છે એ બિલ્ડર દ્વારા તમને આપવામાં આવે છે. આ ગેસ સ્ટવ, ચીમની કશું જ તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ તમે આ પ્રમાણે તમારું કિચન બનાવી શકો છો. કિચનની સાથે સાથે તમને વોશિંગનો જે એરિયા છે એ મળે છે, એ પાછળ ઓપન સ્પેસ તમને મળે છે, ત્યાં આગળ સરસ મજાનું વોશિંગ એરિયા બનાવી શકો છો. એની સાઇઝ તમે ઈચ્છો એ પ્રમાણે રાખી શકો, તમે કિચનની પાછળ જે પ્રમાણે સુવિધા કરવા માંગતા હો એ પ્રમાણેની સુવિધા કરી શકો છો. આપણે જે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છે 5 BHK 6100 સ્ક્વેર ફીટનો તમને કાર્પેટ એરિયા મળે છે, એમાં 3 માળ તમને મળે છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 2 બેડરૂમ આપવામાં આવ્યા છે, એ પૈકીનો આ એક બેડરૂમ છે. આનો ઉપયોગ તમે પેરેન્ટ્સ રૂમ તરીકે કરી શકો છો. 15 ફીટ બાય 15.5 ફીટની એની તમને સાઇઝ મળી રહી છે. આ પ્રમાણે સરસ મજાનો તમે ડબલ બેડ લગાવી શકો છો. એની સાથે સાથે તમે ઈચ્છો તો આ પ્રમાણેના વોર્ડરોબ પણ અહીંયા ફૂલ સાઇઝના બનાવી શકો છો તમારા પેરેન્ટ્સ માટે. એસી બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતા, એ તમારે તમારી જાતે લગાવવાના રહેશે, એ માટેના પોઈન્ટ્સ રેડી આપવામાં આવે છે. ફ્લોરિંગ જે છે એ દરેક બેડરૂમની અંદર વિટ્રીફાઈડ ટાઇલ્સનું તમને આપવામાં આવે છે. સાથે સાથે ફૂલ સાઇઝના ગ્લાસની એલ્યુમિનિયમ સેક્શનની ડબલ ગ્લેઝ ગ્લાસવાળી વિન્ડોઝ તમને દરેક રૂમની અંદર જોવા મળશે.
જે પેરેન્ટ્સ રૂમ છે એમાં તમને જે એટેચ ટોયલેટ બાથરૂમ મળી રહ્યું છે તમને, એની વાત કરીએ તો એની સાઇઝ તમને મળી રહી છે 10x8 ફીટની, એટલે એ પણ સાઇઝ તમને ખૂબ જ વિશાળ મળી રહી છે. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાનું મિરર ફૂલ સાઇઝનું લાગેલો છે. તમને આ જ પ્રમાણેનું પ્લેટફોર્મ દરેક જગ્યાએ તૈયાર કરીને આપવામાં આવે છે અને જગુઆરના સીપી ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવે છે. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલી કવર્ડ વોલ તમને આપવામાં આવે છે કે જેથી તમારી દિવાલોને ભેજ કે અન્ય કોઈ કારણસર નુકસાન ન થાય. ફ્લોરિંગ અહીંયા એન્ટી સ્કિડ ટાઇલ્સનું આપવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલો આ બીજો બેડરૂમ છે, આનો ઉપયોગ તમે ગેસ્ટ રૂમ તરીકે કરી શકો છો. આની સાઇઝ તમને મળે છે 15x14 ફીટની, એટલે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાનો ડબલ બેડ તો તમે અહીંયા તમારા ગેસ્ટ માટે લગાવી જ શકો છો. એ સિવાય આ પ્રમાણેનો વોર્ડરોબ પણ તમે અહીંયા બનાવી શકો છો. ફૂલ સાઇઝનો વોર્ડરોબ તમે અહીંયા ગોઠવી શકો, એટલી સ્પેસ મળે છે. અને છતાં પણ તમને એક બેઠક જો બનાવવા માંગતા હો તો એ બેઠક પણ ગોઠવી શકો, એટલી વ્યવસ્થા અહીંયા આપવામાં આવી છે. એલઈડી માટેના પોઈન્ટ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે, દરેક રૂમની અંદર આપવામાં આવે છે. એસી આપવામાં નથી આવતા, પરંતુ એસી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. અને ફ્લોરિંગ જે છે એ વિટ્રીફાઈડ ટાઇલ્સનું આપવામાં આવ્યું છે. અહીંયા પણ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ સાઇઝની એલ્યુમિનિયમ સેક્શનની અહીંયા વિન્ડો આપવામાં આવી છે, જે ફૂલ સાઇઝની છે અને સ્લાઇડિંગ છે, ઓપન કરી શકો એ પ્રમાણેની આપવામાં આવી છે. આ એનું એટેચ ટોયલેટ બાથરૂમ છે, એની સાઇઝ તમને મળે છે 10x8 ફીટની, એટલે તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ્લી કવર્ડ વોલ તમને અહીંયા આપવામાં આવે છે. એન્ટી સ્કિડ ટાઇલ્સનું ફ્લોરિંગ અહીંયા આપવામાં આવ્યું છે. સાથે સાથે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સેનેટરી વેર ને સીપી ફિટિંગ્સ જે છે એ જગુઆર કંપનીના વાપરવામાં આવ્યા છે, એટલે ઇન્ટરનેશનલ કંપનીના વાપરવામાં આવ્યા છે. અને સાથે જ આ પ્રમાણેના શાવર અને આ જ પ્રમાણેના નળ તમને દરેક જગ્યાએ લગાડીને આપવામાં આવે છે, એટલે ફિટિંગ્સ અને સેનેટરી વેરમાં ક્વોલિટેટિવ વસ્તુ વાપરવાનો ઉપયોગ થયો છે. અપલેન્ડ્સનું આ જે આપણે વિલા જોઈ રહ્યા છે 5 BHK નું, 6100 સ્ક્વેર ફીટ તમને જે કન્સ્ટ્રક્શન એરિયા મળી રહ્યો છે એમાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 2 માળ તમને મળી રહ્યા છે. એટલે ગ્રાઉન્ડ ફ્લોરથી તમે ઉપર આવો એટલે સીડીની અંદર તમને આ પ્રમાણે વુડન કોટિંગ કરીને, એટલે વુડનવાળા પગથિયા જે છે એ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. પરંતુ તમે ઈચ્છો તો અહીંયા માર્બલના કે ઇટાલિયન માર્બલના ઉપયોગવાળા તમે સ્ટેરકેસ બનાવી શકો, એ પ્રમાણેના ઓપ્શન તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. તમને ઉપર 2 બેડરૂમ મળી રહ્યા છે. સૌથી પહેલા આપણે જોઈ લઈએ માસ્ટર બેડરૂમ. ચોવીસ ફીટ બાય 15 ફીટનો આ તમને વિશાળ માસ્ટર બેડરૂમ અહીંયા મળી રહ્યો છે. ફર્સ્ટ ફ્લોર ઉપર આવેલો છે. તમે આ પ્રમાણે સરસ મજાના ડબલ બેડ તો લગાવી જ શકો છો. એ સિવાય તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કેટલી વિશાળ જગ્યા તમને અહીંયા મળે છે. આ પ્રમાણેની બેઠક વ્યવસ્થા તમે તમારા ડ્રોઈંગ રૂમની અંદર કરી શકો છો. સાથે સાથે તમે અહીંયા એલઈડી ટીવી લગાવી શકો, એ માટેના પોઈન્ટ પણ બિલ્ડર દ્વારા આપવામાં આવ્યા છે. એસી માટેના પોઈન્ટ પણ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે, એસી લગાડીને નથી આપવામાં આવતું. આ ફર્નિચર કોઈ તમને આ વિલા ખરીદવાના ભાગરૂપે નથી મળતું, પરંતુ તમને એક આઈડિયા આવે એ માટે આ પ્રમાણેની સજાવટ કરવામાં આવી છે. ફ્લોરિંગની વાત કરીએ તો અહીંયા તમે વુડન ફ્લોરિંગ જોઈ રહ્યા છો, પરંતુ વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ તમને માસ્ટર બેડરૂમની અંદર પણ મળે છે. સાથે સાથે તમને વિશાળ સાઇઝનો ટેરેસ અહીંયા મળે છે. જે રીતે તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે ખૂબ જ વિશાળ સાઇઝનો ટેરેસ તમને અહીંયા મળે છે. 18x18 ફીટની સાઇઝનો તમને ટેરેસ મળે છે. હવે આપણે નજર કરીએ એના એટેચ ટોયલેટ બાથરૂમ પર. એને જે ફ્લોરિંગ આપવામાં આવ્યું છે બાથરૂમની અંદર એ એન્ટી સ્કિડ ટાઇલ્સનું આપવામાં આવ્યું છે. અને તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે જગુઆર કંપનીના ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે તમે અહીંયા જે પ્રમાણે એના વોશ બેઝિન ને શાવર જોઈ રહ્યા છો, શાવર તમને એ રીતના મળે છે. વોશ બેઝિન સિમ્પલી અહીંયા તમને લગાવીને આપવામાં આવે છે. તો આ આપણે માસ્ટર બેડરૂમ જોયો. ફર્સ્ટ ફ્લોર ઉપર આ છે ચિલ્ડ્રન રૂમ. તમે જે માસ્ટર બેડરૂમ જોવો એની સામે જ
બિલકુલ આ ચિલ્ડ્રન રૂમ આવેલો છે. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે ડિઝનીના તમને કાર્ટૂન્સ અહીંયા જોવા મળશે. અરવિંદ અપલેન્ડ્સમાં ડિઝની સાથે એક ટાઈપ કરવામાં આવ્યું છે અને જે ચિલ્ડ્રન્સ રૂમ છે એમાં તમને એક ઓપ્શન મળે છે, તમે ઈચ્છો તો તમારા બાળકો માટે ડિઝનીની થીમ ઉપર સરસ મજાનો ચિલ્ડ્રન રૂમ તમે સજાવી શકો છો. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે બે બાળકો માટેનો એક બેડ તમે કમ્ફર્ટેબલ લગાવી શકો, એમના સ્ટડી માટેનું ટેબલ તમે અહીંયા લગાવી શકો છો, સાથે સાથે એમની બુક્સ માટેના પણ તમે રેક બનાવી શકો છો એ પ્રમાણેની વ્યવસ્થા અહીં આપવામાં આવી છે. ફૂલ સાઇઝની અહીંયા એલ્યુમિનિયમ સેક્શનની ડબલ ગ્લેઝ ગ્લાસની વિન્ડોઝ આપવામાં આવી છે, સાથે સાથે 7.5 ફીટ બાય 6 ફીટની વિશાળ બાલ્કની તમને અહીંયા આપવામાં આવી છે. એટલે ટોયલેટ બાથરૂમની વાત કરીએ તો અહીંયા પણ તમને બાળકો માટે સરસ મજાનો અલગ એરિયા આપવામાં આવ્યો છે. એટલે આ જે આખો પેસેજ તમને મળી રહ્યો છે એની વાત કરીએ તો 10 ફીટ બાય 4.5 ફીટનો આ આખો પેસેજ મળે છે, એટલે એનો ઉપયોગ તમે સરસ રીતે કરી શકો છો. સાથે તમને વિશાળ બાથરૂમ અહીંયા આપવામાં આવી છે બાળકો માટેની, જે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે અંદર પણ બાળકો ધમાલ મસ્તી કરી શકે અને સાથે સાથે સ્નાન પણ કરી શકે એટલી સ્પેસ મળે છે. કારણ કે જે એરિયા તમને અહીં મળી રહ્યો છે 14.5 ફીટનો એરિયા તમને બાથરૂમની અંદર મળી રહ્યો છે, 14.5 ફીટ બાય 8.25 ફીટનો એન્ટીસ્કિડ ટાઇલ્સનું ફ્લોરિંગ અહીંયા આપવામાં આવ્યું છે, વોલ પણ કવર કરીને આપવામાં આવી છે અને જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો જગુઆરના ફિટિંગ્સ અને સેનેટરી વેરનો અહીંયા પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે દરેક બાથરૂમની અંદર આ પ્રમાણેના ફિટિંગ્સ અને સેનેટરી વેર જે છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ 5મો બેડરૂમ છે જે સેકન્ડ ફ્લોર પર આવેલો છે, એની સાઇઝ તમને મળે છે 15 ફીટ બાય 10 ફીટની. આ મલ્ટીપર્પઝ રૂમ છે, તમે ઈચ્છો તો તમારું પ્રાઇવેટ જીમ તમે અહીંયા બનાવી શકો છો જે રીતે તમે અહીંયા સેમ્પલ હાઉસની અંદર જોઈ રહ્યા છો, અથવા તો તમે અહીંયા આગળ મિની થિયેટર પણ ઈચ્છો તો લગાવી શકો છો. તમને જો ફિલ્મોનો શોખ હોય તો એ પ્રમાણેની સજાવટ કરી શકો છો, જે રીતે તમારી જરૂરિયાત હોય એ પ્રમાણે આ રૂમનો તમે ઉપયોગ કરી શકો છો. અને એની સામે જે તમને ઓપન ટેરેસ મળી રહી છે એની સાઇઝ પણ તમને 15 ફીટ બાય 10 ફીટની મળી રહી છે, એટલે વિશાળ ટેરેસ તમને અહીંયા આ રૂમની સાથે સાથે મળે છે. જે મેઇન ટેરેસ છે એ તો બાકી જ છે, પરંતુ આની સાથે સાથે તમને અલગ ટેરેસ મળે છે. એક એટેચ ટોયલેટ બાથરૂમ અહીંયા આપવામાં આવ્યું છે જેની સાઇઝ તમને મળે છે 4.5 ફીટ બાય 6.5 ફીટની. એટલે તમે જો જીમ કર્યા બાદ પણ આ ટોયલેટનો ઉપયોગ કરવા માગતા હો તો કરી શકો છો. એક દરેક જગ્યાએ આ પ્રમાણેની સુવિધા ઊભી કરવામાં આવી છે. જગુઆરના ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે. તો આપણે અરવિંદ સ્માર્ટ સ્પેસનું અપલેન્ડ્સ જે 5BHKનું સેમ્પલ હાઉસ જોયું, હવે આપણે રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપણે વાત કરીશું અરવિંદ સ્માર્ટ સ્પેસના મેનેજમેન્ટ સાથે, પરંતુ એ પહેલાં લઈ લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ અમદાવાદ પાસે આવેલા થોડ રાંચરડા રોડ ઉપર આવેલી અરવિંદ ગ્રુપની અરવિંદ અપલેન્ડ્સ 4, 5, 6 BHKના લક્ઝુરિયસ વિલાની સ્કીમ છે એના વિશે. આપણે એનું સેમ્પલ હાઉસ જોયું, એ વિસ્તાર વિશે જાણ્યું. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે અરવિંદ સ્માર્ટ સ્પેસીસના CEO અને મેનેજિંગ ડિરેક્ટર કમલ સિંગલ. સાહેબ, આપનું સ્વાગત છે CNBC બજારમાં. સૌથી પહેલાં એ જણાવો કે થોડ જે વિસ્તાર છે રાંચરડા ને એની ઉપર જે આ સ્કીમ આવેલી છે ત્યાં આગળ મોટાભાગે આપણને વીકેન્ડ હોમ્સ કે એ પ્રકારની સ્કીમો જોવા મળે છે, તો અહીંયા આવી સ્કીમ લાવવાનું કારણ શું, આ વિસ્તાર પસંદ કરવાનું કારણ શું? હા, એ આપને ઠીક બોલા. મોટાભાગે આ વીકેન્ડ સ્કીમ પ્રમાણે બહુ ડેવલપમેન્ટ થઈ રહી છે, પર અભી ધીરે ધીરે ક્યા હૈ કે SP હાઈવે સે થોલ કી બાજુ ડેવલપમેન્ટ બહોત ફાસ્ટ આ રહા હૈ. તો હવે આ લોકેશન સિર્ફ વીકેન્ડ હાઉસ પ્રમાણે નથી, હવે તો મેઇન ફર્સ્ટ હોમ પ્રમાણે બી આ લોકેશન ચાલી રહી છે. તો હમને જો એ ડેવલપમેન્ટ પ્લાન કિયા, ઇસકો હમને પ્લાન વીકેન્ડ હોમ કે હિસાબ સે નહીં બલકે ફર્સ્ટ હોમ કે હિસાબ સે પ્લાન કિયા. અને બીજું કે થર્ડ સેન્ચુરી જે નજીકમાં છે એનો ફાયદો પણ અહીંયાના લોકોને મળે કે ક્યારેક એમને એ રીતે એન્જોય કરવા જવું હોય તો નજીકમાં જ 4-5 કિલોમીટર નજીકમાં જ એમને મળી શકે. બીજું સર, તમે જેમ કીધું એમ કે તમારો પર્પઝ એવો છે કે આને ફર્સ્ટ એન્ડ હોમ તરીકે જ ડેવલપ થાય અને લોકો એ રીતે એને જુએ, તો કેવા પ્રકારના લોકો અત્યારે તમારે ત્યાં બુકિંગ માટે આવી રહ્યા છે કે ઇન્કવાયરીઝ જે આવી રહી છે કેવા પ્રકારના લોકોની આવી રહી છે? યે જો સ્કીમ હૈ જૈસે આપને બતાયા અભી કે બહોત હાઈ એન્ડ વિલાસ કી સ્કીમ હૈ, ઇસમેં એક છોટા ગોલ્ફ કોર્સ હૈ, ઇસમેં મેડિટેશન સેન્ટર હૈ, ઇસમેં ઝેન ક્લબ હૈ ઓર બહોત અચ્છી દૂસરી ફેસિલિટીઝ હૈ.
तो ये स्कीम थोड़ा हायर सेगमेंट को कैटर करेगी। विला का जो प्राइस है, छोटा तो विला आपको करीब 2 करोड़ में भी मिल जाएगा, पर एवरेज प्राइस 5 से 6 करोड़ छे, और हायर में जाएंगे तो 10-12-15 करोड़ रुपए तक का विला यहाँ पे है। अधिकतर विलास 5 से 15 करोड़ के बीच के यहाँ पे हमने रखे हैं। तो यहाँ पे काफ़ी अच्छे शहर के जाने माने लोग यहाँ पे आ रहे हैं, जिनको आप हम सब जानते हैं। बीजू मैंने से ये जाणवा में रस है, जेम तमे कीधु एम के आ लोग अहीं आवी रह्या छे, अत्यारे तो कदाच ए लोग पोतानुं अंडर कंस्ट्रक्शन विलास हशे, कारण के तमारी आखी स्कीम हजू अंडर कंस्ट्रक्शन छे, एमिनिटीज घणी बधी तैयार थई गई छे तमे कीधु एम, પણ અત્યારે એ લોકોનું પર્પઝ કદાચ વીકેન્ડ હોમનું કે એવું હોય, પણ ભવિષ્યમાં જે લોકો ફર્સ્ટ હોમ તરીકે આને ઉપયોગ કરવા માગતા હોય તો એમના માટે કનેક્ટિવિટી કે આજુબાજુની જે બેઝિક જરૂરિયાતો છે એ કેવી રીતની અહીંયા ડેવલપ થઈ રહી છે? વેસે તો ક્યુકી ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપ હૈ, યે રેઝિડેન્શિયલ ટાઉનશીપ પોલિસી કે અંડર બનાઈ ગઈ હૈ, જિસમે કમર્શિયલ, જિસમે જો રૂટીન કી ચીઝે આપકો ચાહીએ, ગ્રોસરી ચાહીએ, મેડિસિન ચાહીએ, યે સબ યહાં પે હૈ હી હૈ। एंटरटेनमेंट और रिक्रिएशन इसका एक बहुत बड़ा कंपोनेंट है इस टाउनशिप का। तो आपको अगर क्लब जाना है, एक हेल्थ क्लब चाहिए, आपको गोल्फ खेलने के लिए कुछ चाहिए, रेस्टोरेंट चाहिए, रेस्टोरेंट में आप बोलो इटालियन चाहिए कि इंडियन चाहिए, वो सब यहाँ पे प्लान की गई है। तो एक तरह से ये एक बहुत ही इंटीग्रेटेड सेल्फ सस्टेन एक जगह बन गई है। कनेक्टिविटी तो बहुत ब्यूटीफुल है, आई मीन अहियाँ थी तमे जाओ अने एसपी रिंग रोड सुधी तो 4 लेन है। अब तमारी स्कीम की जो बात करिए तो दरक विला की साइज अलग अलग है, प्लॉट्स की साइज अलग अलग है, बधु डेवलपमेंट तमे करीने आपी रहा छो, पण एमां एक कंसेप्ट मने खास करीने ध्यान में आयो, ग्लास नो यूज अहीं વધારે કરવામાં આવે છે અને ફૂલ સાઇઝના, એટલે જે ડ્રોઈંગ રૂમ છે તો કદાચ એની 15 કે 16 ફીટની હાઇટના આખા ગ્લાસ આપવામાં આવ્યા છે, બરાબર છે? તો એ એ કન્સેપ્ટ પાછળનું કારણ શું છે? ઘર કો એસા પ્લાન કરવાની કોશિશ કી દેટ ઘર ઇઝ નથિંગ બટ અ પાર્ટ ઓફ ધ ગાર્ડન, સો તમે ઘરના અંદર બી હો તો તમને એવું લાગે જોઈએ કે ભાઈ ગાર્ડનમાં જ બેસ્યા છે આપણે। तो इसलिए बड़े बड़े डबल हाइटेड ग्लेजिंग किया गया है, हालांकि उसका एक छोटा सा साइड इफेक्ट ही होता है कि गर्मी शायद ज़्यादा लगेगी, पर उसका अरेंजमेंट किया गया है। द क्वालिटी ऑफ ग्लासेस विच आर यूज्ड, डिफरेंट रिफ्लेक्टिव टेक्नोलॉजीज विच आर यूज्ड, और उससे भी बड़ी बात यह कि विला की डायरेक्शन ऐसे प्लान की गई हैं कि अधिकतर विलाज में आपको डायरेक्ट सनलाइट उतना परेशान नहीं करेगा जितना नॉर्मली करना चाहिए। तो आर्किटेक्चर में उसका भी काफ़ी ध्यान दिया गया है। एक डिज्नी साथे पण तमारू टाइप थयुं छे, कई रीतनुं छे? ने अपने लाइसेंस के थ्रू एक टाइप कर्या छे, उसमें डिज्नी से इंस्पायर्ड हम कुछ चीज़ें, कुछ एलिमेंट्स यहाँ लाई रहा है। अपने कई चीज़ें भी डिज्नी इंस्पायर्ड, एक ऑथेंटिक तमने फन पार्क मिले, उसमें बच्चों के करीब 10-12 हज़ार स्क्वेयर यार्ड के वो जगह डेवलप करने का हमारा प्लान है। रेरा रजिस्ट्रेशन थी ऑफ कोर्स, यस रेरा है ना। बट बीजू साहब, आ स्कीम बे फेज में तमे डेवलप करी रहा छो, फर्स्ट फेज नु काम अत्यारे चालू छे, क्या सुधी फर्स्ट फेज पूरो थशे, सेकंड फेज नु शू स्टेटस? वैसे तो हमारा रेरा के हिसाब से तो अभी टाइम बचा है, पर हम ऐसा लगता है कि समय से पहले ही बिटवीन डिसम्बर एंड मार्च, कमिंग डिसम्बर, डिसम्बर ऑफ 18 और मार्च ऑफ 19 के बीच में हम विलास की पोजिशन देना शुरू कर देंगे। अरविंद अहमदाबाद में पण काम करे छे, बेंगलोर में पण, ब्रीफली कही दो कि क्या ऑन गोइंग प्रोजेक्ट है, केवी रीतना? बराबर छे, आज करीब 12 प्रोजेक्ट हमारे चल रहे हैं, जिसमें से 5-6 प्रोजेक्ट यहाँ पे हैं और 6 प्रोजेक्ट बेंगलोर में हैं। बेंगलोर में भी हमारा काफ़ी अच्छा काम चलता है, वहाँ पे करीब 3-3.5 मिलियन स्क्वेयर फीट का टोटल काम ऑलरेडी पाइपलाइन में छे, अने और बड़ा प्रोजेक्ट आ ही रहा छे। तो बेंगलोर इज़ आर सेकेंड होम, अहमदाबाद इज़ आर फर्स्ट होम, वी आर ग्रोइंग। अहमदाबाद में अभी कुछ ही टाइम में, अगले 2-1 महीने में हम एक बड़ा प्रोजेक्ट ला रहे हैं, अफोर्डेबल हाउसिंग, जिसमें प्रधानमंत्री आवास योजना के अंतर्गत भी हमें भी इनकम टैक्स का बेनिफिट है और यूज़र को भी बेनिफिट आने वाला है। नरोडा की तरफ है, करीब 1.2 मिलियन स्क्वेयर फीट आनी साइज छे। तो अहमदाबाद वी आर ब्रिंगिंग लॉट ऑफ प्रोडक्ट्स, इंडस्ट्रियल प्रोडक्ट्स हमारे हैं, इंडस्ट्रियल टाउनशिप हमारे पास है यहाँ पे। और बेंगलोर में हम बेसिकली मिड साइज्ड अपार्टमेंट प्रोजेक्ट्स बड़े स्केल पर करी रहा छे अपने। सब तमे CNBC बाजार माटे समय काढ्यो, तमारो खूब खूब आभार। थैंक यू, नाइस वर्क। तो आ अठवाडिये प्रॉपर्टी बजार में बस आटलू ज। આવતા અઠવાડિયે આપણે જઈશું ગુજરાતના કોઈ અન્ય શહેરના નવા ડેવલપરની પ્રોપર્ટીથી પરિચિત થવા માટે, પરંતુ ત્યાં સુધી આપ CNBC બજાર જોવાનું ચૂકશો નહીં, કારણ કે અમને આશા છે કે પ્રોપર્ટી બજાર અને એવા અન્ય શો જે આપની મદદ અને માર્ગદર્શન બંને કરતા રહે છે, તો આપ જોતા રહો CNBC બજાર।